हेलो फ्रेंड्स, वेलकम टू श्री श्री फूड। आज आप बनावीशू बहुज फेमस इटालियन डिश लजानिया। तेने आपणे बहुज सीम्पल रीते ओवन वगर बनावीशू, तो तमे पेन में बनावी सको छो। आ रेस्टोरेंट स्टाइल लजानियानी डिश। लजानियानी डिश में डिफरंट लेयर होय छे, तेमा चीजनू पण लेयर करवामां आवे छे। अने आ लजानिया बनावा माटे मेंदानी सीटनो यूज थाय छे, या तो तेने बनावी पड़े छे, ईजीली मळती नथी, एटला माटे हूँ अत्यारे ब्रेड वापरीने बनावीश। तो चालो लजानिया केवी रीते बनावा ते जोई लईए। तो सौथी पहला लजानिया बनावा माटे मैं अहींया पाणी गरम थवा माटे मूकेलू छे। पाणी सारी रीते गरम थई गयू छे, तो हवे तेमां आपणे 4 नंग टामेटा बाफवा माटे मूकीशू। तो आ रीते ढाकण बंद करी अने टामेटाने बाफी लईए। टमेटा थोड़ा बफाशे एटले तेनी स्किन अलग थई जशे। तो तमे जोई शकशो आ रीते टामेटा बफाशे एटले तेनी स्किन अलग थवा लागशे। तो हवे आपणा टामेटा सरस रीते बफाईने तैयार छे, तेने आपणे बहार लई लईशुं। हवे आपणे टामेटाने थोड़ी वार माटे ठंडा करी लईए, ત્યારબાદ તેની સ્કીન નીકાળી તૈયાર કરવાના છે, તો તૈયાર કરી લઈશું। હવે ટામેટા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે વ્હાઈટ સોસ બનાવીશું, તો તેના માટે કઢાઈ લઈશું। કઢાઈની અંદર 2 ટેબલસ્પૂન બટર લઈશું, બટરની અંદર 2 ટેબલસ્પૂન મેંદો ઉમેરીશું અને મેંદાને આપણે સારી રીતે શેકી લઈશું। મેંદાનો કલર બદલાય ત્યાં સુધી શેકવાનો છે, તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા મેંદાને શેકી લઈએ। હવે તમે જોઈ શકશો મેંદો એકદમ સારી રીતે શેકાઈ ગયો છે। તો હવે તેની અંદર આપણે દૂધ ઉમેરીશું। અત્યારે મેં 2 ટેબલસ્પૂન મેંદો લીધેલો છે, તો તેની અંદર હું 300 ગ્રામ જેટલું દૂધ ઉમેરી રહી છું। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે તમે જોઈ શકશો બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે। સાથે જ આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું। હવે તેની અંદર આપણે 1 ટીસ્પૂન મરી પાવડર ઉમેરીશું। અત્યારે મેં મરી પાવડર એકલો જ નાખેલો છે, તમારે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખવો હોય તો તમે આ વ્હાઈટ સોસમાં નાખી શકો છો। હવે આપણો વ્હાઈટ સોસ તૈયાર છે, તેને નીચે ઉતારી એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણો વ્હાઈટ સોસ તો તૈયાર જ છે, તો હવે આપણે રેડ સોસ બનાવી લઈએ। તો તેના માટે એક પેન લઈશું, પેનની અંદર 1 ટેબલસ્પૂન તેલ લઈશું, સાથે જ આપણે એક તમાલપત્ર લઈશું, 1 ટેબલસ્પૂન લસણ કાપેલું નાખીશું, લસણને થોડી વાર માટે શેકી લઈશું। ત્યારબાદ આપણે 1 નંગ ડુંગળી ઝીણી સમારીને ઉમેરીશું, ડુંગળીને પણ આપણે થોડી વાર માટે શેકાવા દઈએ। હવે ડુંગળી આપણી શેકાઈ ગઈ છે, હવે તેની અંદર આપણે જે ટમેટા બાફીને તૈયાર કરેલા છે તેની સ્કીન નીકાળી પેસ્ટ બનાવીને રેડી કરેલી છે, તો તે ઉમેરી દઈએ। સાથે જ આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું, સાથે જ 1 ટેબલસ્પૂન ખાંડ, 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। હવે તેમાં 1 કપ પાણી નાખતા હલાવતા રહેવું। હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે તેમાં 1 ટેબલસ્પૂન ટોમેટો સોસ નાખીશું, 2 નાની ચમચી ચીલી ફ્લેક્સ, સાથે આપણે 1 ટેબલસ્પૂન ઓરેગાનો પણ ઉમેરીશું। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। હવે તમે જોઈ શકશો આપણો રેડ સોસ તૈયાર થઈ ગયો છે, તેને પણ આપણે સાઈડ પર રાખીશું। હવે આપણો વ્હાઈટ સોસ અને રેડ સોસ બંને તૈયાર છે। હવે આપણે વેજીટેબલ સાતળવાનું છે, તો તેના માટે પેન લીધેલું છે, પેનની અંદર 1 ટેબલસ્પૂન બટર લઈશું, સાથે જ 1 ટેબલસ્પૂન તેલ લઈશું। હવે તેમાં આપણે ઝીણું કાપેલું 2 ટેબલસ્પૂન લસણ ઉમેરીશું, લસણને થોડી વાર માટે શેકી લઈશું, સાથે જ આપણે 1/4 કપ ગ્રીન કેપ્સિકમ, 1/4 કપ રેડ કેપ્સિકમ, 1/4 કપ યલો કેપ્સિકમ, આ ત્રણેય કેપ્સિકમ લીધેલા છે તે ઉમેરી દઈએ। અડધો કપ આપણે બાફેલી બ્રોકલી ઉમેરીશું, બ્રોકલીને મેં ખુલ્લા વાસણમાં બાફી લીધેલી છે, 1/4 કપ બાફેલી મકાઈ લીધેલી છે તે પણ ઉમેરી દઈએ। આ લજાનિયા બનાવવા માટે તમે બેબીકોર્ન પણ લઈ શકો છો અને ગાજર પણ લઈ શકો છો। તમારી પાસે જે પણ વેજીટેબલ અવેલેબલ હોય તે તમે લઈને આ લજાનિયા બનાવી શકો છો। સાથે જ 1 નંગ ટામેટું ઉમેરીશું, સ્વાદ પ્રમાણે નમક પણ ઉમેરીશું, હવે આપણે ઓરેગાનો ઉમેરી દઈએ, સાથે જ ચીલી ફ્લેક્સ પણ ઉમેરીશું અને મરી પાવડર નાખી બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડી વાર માટે સાતળી લઈએ।
आ वेजिटेबल ने आपणे वधारे कूक नहीं करीए, बस एक थी बे मिनिट माटे साकळी लईशुं। तो हवे आपणुं वेजिटेबल पण तैयार छे, तेने नीचे उतारी लईए। तो आ साइड तमे जोई शकशो, आ रीते मैं ब्राउन ब्रेड लीधेली छे। अत्यारे मैं ब्राउन ब्रेड लीधेली छे, तमे व्हाइट ब्रेड पण लई शको छो। हवे ब्रेडनी बॉर्डर होय ते निकाळी लईशुं। आ रीते फरती बॉर्डर आपणे निकाळीने तैयार करीए। ત્યારબાદ આપણે બ્રેડને વણી લેવાની છે। આ રીતે વેલણથી આપણે બ્રેડને વણીને તૈયાર કરી લઈએ। બધી જ બ્રેડ વણાઈને તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને રાખી દઈશું। હવે આપણો રેડ સોસ, વ્હાઈટ સોસ અને વેજીટેબલ બધું જ તૈયાર છે। તો હવે આપણે એસેમ્બલ કરીશું। તો તેના માટે અહીં અમે જે કેકટીન આવે તે લીધેલું છે। અત્યારે હું કેકટીનમાં લજાનિયા બનાવી રહી છું, તમે પેનમાં પણ ડાયરેક્ટ બનાવી શકો છો। કેક ટીનની અંદર આપણે રેડ સોસ જે બનાવીને રાખ્યો છે તે ઉમેરીશું અને આ રીતે ફરતો ફેલાવી દઈએ। સાથે જ આપણે વ્હાઈટ સોસ પણ લઈશું, તેને પણ ફેલાવી દઈશું। હવે આપણે જે બ્રેડ વણીને તૈયાર કરેલી છે તે ગોઠવી દઈએ। ફરી તેના ઉપર આપણે રેડ સોસ ઉમેરીશું, વ્હાઈટ સોસ પણ ઉમેરીશું અને આ રીતે થોડું મિક્સ કરી લઈએ। હવે આપણે ઉપર વેજીટેબલનું એક લેયર કરીશું। આ રીતે વેજીટેબલને પણ આપણે બરાબર પોર કરી દઈશું। હવે આપણે ઉપર ગ્રેટેડ ચીઝ લઈશું। અત્યારે મેં મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ બંને લીધેલા છે, તો તેનું લેયર કરી લઈએ। અને હવે આપણે ફરી બ્રેડ મૂકીશું, ફરી આપણે રેડ સોસ, વ્હાઈટ સોસ, વેજીટેબલ, ચીઝ। આ રીતે ચીઝનું બરાબર લેયર કરી દઈએ। તો તમે જોઈ શકશો આપણે બરાબર લેયર કરી લીધેલા છે। તો હવે આ એસેમ્બલ થઈ ગયું છે, હવે તેને આપણે કડાઈમાં મૂકીશું। તો આ સાઈડ તમે જોઈ શકશો મેં એક કડાઈ લીધેલી છે। કડાઈમાં નીચે તળિયા પર આપણે નમક લીધેલું છે, તેના ઉપર એક સ્ટેન્ડ મૂકીશું। તો અત્યારે મેં આ કડાઈ 7 થી 5 મિનિટ માટે પ્રીહીટ કરીને તૈયાર રાખેલી છે। હવે તેની અંદર આપણે કેક ટીન મૂકી દઈશું। હવે ઢાંકણ ઢાંકી 10 થી 12 મિનિટ માટે બેક કરી લઈએ। હવે આપણે 10 થી 12 મિનિટ થઈ ગઈ છે, તો ચેક કરી લઈએ। તો તમે જોઈ શકશો આપણું જે ચીઝ છે તે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે, આપણા લજાનિયા ખાવા માટે એકદમ તૈયાર છે। તો કેક ટીન આપણે બહાર લઈ લઈશું। હવે આપણા લજાનિયા તૈયાર છે, તો કટ કરીને જોઈ લઈએ। તો તમે જોઈ શકશો આપણે ઓવન વગર જ એકદમ સરસ રીતે લજાનિયા બનીને તૈયાર થયા છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે એકવાર કડાઈમાં લજાનિયા તમારી ઘરે જરૂરથી બનાવજો, ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમારી આ લજાનિયાની રેસીપી કેવી બની। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે।